થ્રી અને ટુ માઇનસ વનમાંથી પસાર થતું હોય ફાઇન્ડ ઇટ ઇક્વેશન્સ તો અહીંયા પહેલાં આપણે તો બે પોઈન્ટ આપ્યા છે એનો સ્લોપ શોધીશું વન થ્રી અને ટુ માઇનસ વન જ્યારે બે પોઈન્ટ આપ્યા હોય તો એક બને એક્સ વન વાય વન બીજું બને એક્સ ટુ વાય ટુ તો સ્લોપ માટેની ફોર્મ્યુલા છે એ વાય વન માઇનસ વાય ટુ અપોન એક્સ વન માઇનસ એક્સ ટુ વાય વન બરાબર છે થ્રી અને વાય બરાબર છે માઇનસ તો અહીંયા મળે વાય વન માઇનસ વન થ્રી માઇનસ માઇનસ વન એન્ડ વન માઇનસ ટુ થ્રી માઇનસ માઇનસ બીકમ પ્લસ ફોર અપોન માઇનસ વન ધ સ્લોપ ઇઝ માઇનસ ફોર એન્ડ પોઈન્ટ કયો આપેલો છે તો કે પાસિંગ થ્રુ ધ પોઈન્ટ્સ ટુ માઇનસ થ્રી તો હવે આપણે ઇક્વેશન શોધવાનું કે જેની આપણી પાસે સ્લોપ માઇનસ ફોર હોય અને કયા પોઈન્ટમાંથી પસાર થતું હોય ટુ માઇનસ થ્રી

અગેન વી ગેટ ધ આન્સર ઇઝ ફોર એક્સ અહીંયા આગળ આપણે માઇનસ ફોર છે ને એટલે આને આ બાજુ લઈ જાય છે જનરલી આપણે વાયને ખસેડતા હતા પણ અહીંયા એક્સ માઇનસ છે એટલે આપણે એક્સે કન્વર્ટ કરીએ છીએ ફોર એક્સ પ્લસ વાય માઇનસ વાય ઇઝ ટુ ઝીરો હવે અત્યારે આગળ પોઈન્ટ આપ્યા તો અહીંયા ઇક્વેશન્સ આપે છે ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ અ લાઇન વન માઇનસ થ્રી એન્ડ ધ પોઈન્ટ ઇન્ટરસેક્શન ઓફ ધ લાઇન એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો એન્ડ થ્રી એક્સ પ્લસ વાય માઇનસ વાય ઇક્વલ ટુ બે ઇક્વેશન આપ્યા હોય ને તો આપણને આવડે છે ઇક્વેશન્સે કમ્પેર કરવાના એક્સ અને વાયની વેલ્યુ શોધવાની અને જે એક્સ અને વાયની વેલ્યુ મળે એ આપણા માટે એક્સ વન તરીકે કામ કરશે તો આપણે અહીંયા આગળ બે ઇક્વેશન્સ હતા એક્સ પ્લસ વાય પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો આપણે જ્યારે બંનેને કમ્પેર કરતા હોય તો કોઈ એક બિંદુ હોય ને એને અણધારો કે એક્સ અથવા તો વાયને કોઈને કેન્સલ કરીએ અહીં આપણે કોઈ મલ્ટિપ્લાય કેસ ડિવિઝન કંઈ લેવાની જરૂર પડતી નથી કારણ કે બંનેમાં વાય ઇઝ વન વન તો ખાલી જસ્ટ મલ્ટિપ્લાય બાય ઇક્વેશન ટુ બાય માઇનસ વન સો થ્રી એક્સ બીકમ માઇનસ થ્રી એક્સ વાય બીકમ માઇનસ વાય માઇનસ બીકમ પ્લસ ફાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો એ વાય વાય ગયા x माथी -3x આપણે સબટ્રેક્ટ કરીએ તો -2x 1 + y 6 = 0 યુ ગેટ 2x = 6 2x = 6 એટલે x = तो 3 ફર્સ્ટ ઇક્વેશન માં આપણે x = 3 મૂકી દઈએ તો 3 + y + 1 = 0 વી ગેટ 3 + y + 1 = 3 + 1 = 4 વી ગેટ -4 હવે આપણે બે કોઓર્ડિનેટ મળી ગયા 3 - 4

x minus 3 divided by 2, so cross multiplication, 2 into y plus 4 is equal to minus 1 into x minus 1. After opening this bracket and arrange this equation, we get x plus 2y is equal to 5 is equal to 0. biju equation, second e <coughs> next example. Find an equation of a line passing through the point intersection. એક્સ માઇનસ ફોર વાય ઇલેવન એટીન એન્ડ એક્સ પ્લસ વાય માઇનસ ટુવેલ ઇઝ ટુ હેવિંગ સ્લોપ ટુ અહીંયા પણ આપણે બંને ઇક્વેશન્સ આપેલા છે બંનેને એક્સ વાય પોઈન્ટ શોધીશું બંને પોઈન્ટને આપણે કમ્પેર ઇક્વેશન્સ કમ્પેર કરીશું સો કમ્પેરિંગ ધીસ ટુ પોઈન્ટ્સ એક્સ પ્લસ વાય માઇનસ ટુવેલ ઇઝ ઇક્વલ ટુ ઝીરો એક્સ માઇનસ ફોર વાય પ્લસ ઇક્વલ ટુ ઝીરો બંને એક્સ જ છે સો જસ્ટ મલ્ટિપ્લાય ધીસ સેકન્ડ ઇક્વેશન બાય માઇનસ વન માઇનસ માઇનસ બીકમ પ્લસ minus x x Gaya plus se so y plus 4 y is 5 y minus thirty is equal to 0 5 y is equal to thirty x is equal to 6. Just put y is equal to 6 in equation number one. So x plus 6 minus twelve is equal to 0 again you get x is equal to 6 a coordinate model 6 6 and now 6 6 become an one intercept and slope 2 is already given.

માઇનસ સિક્સ સાઈડ ચેન્જ કરો ધીસ બિકમ પ્લસ સો ટુ એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ સિક્સ ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ અ લાઇન પાસિંગ થ્રુ ધ ઇન્ટરસેક્શન ઓફ ટુ લાઇન્સ એન્ડ પેરેલ ટુ ટુ એક્સ માઇનસ થ્રી વાય પ્લસ સેવન ઇઝ ઇક્વલ ટુ ઝીરો અહીંયા સ્લોપ નથી આપ્યો અહીંયા ઇન્ટરસેક્ અહીંયા ઓલ ઓલ ધ આરઝ ગિવન ઇન ટર્મ્સ ઓફ ધ ઇક્વેશન્સ ઓનલી અહીંયા ઇક્વેશન્સ આપેલા છે પહેલાં બંને ઇક્વેશન્સ આપણે કમ્પેર કરીશું અને એમાંથી આપણે એક્સ વાયનો કોર્ડિનેટ શોધીશું બીજા ઇક્વેશનમાંથી આપણે સ્લોપ મેળવીશું તો આપણને જવાબ મળશે કમ્પેરિંગ દીઝ ટુ ઇક્વેશન્સ એક્સ માઇનસ ટુ વાય પ્લસ ફિફ્ટીન ઇઝ ઇક્વલ ટુ ઝીરો સિક્સ એક્સ પ્લસ ટુ વાય માઇનસ એઇટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો એક માઇનસ છે એક પ્લસ છે કશું જ કર્યા વગર આપણે બંને ડાયરેક્ટ કમ્પેર કરીશું સો સેવન એક્સ પ્લસ સેવન ઇઝ ઇક્વલ ટુ ઝીરો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન

curve point modulo minus 1 7 so this is our now new coordinate and which is the slope is slope is 2 by 3 so you get m is equal to 2 by 3 intercept point is minus 1 7 just apply the formula y minus y 1 is equal to m into x minus x 1 you get y minus 7 is equal to 2 by 3 એક્સ માઇનસ માઇનસ વન મિત્રો ખાસ યાદ રાખજો જ્યારે નેગેટિવ વેલ્યુ હોય યુ મસ્ટ યુઝ બ્રેકેટ બ્રેકેટ ઉપયોગ કરવાથી પ્લસ માઇનસની ભૂલો ઓછી થાય છે તો વી ગેટ થ્રી એ થ્રી વાય માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ પ્લસ ટુ તો અહીંયા પણ ઇક્વેશન મળે ટુ એક્સ માઇનસ થ્રી વાય પ્લસ ટ્વેન્ટી થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે આપણી પાસે બીજું ઇક્વેશન છે પહેલાં આપણે લીધા બે ઇક્વેશન હતા એક આપણને પોઈન્ટ આપ્યો હતો પછી આપણે લીધા ત્રણ ઇક્વેશન્સવાળા હવે આપણી પાસે બે ઇક્વેશન્સ પણ છે અને બે ઇન્ટરસેપ્ટ પોઈન્ટ પણ છે તો ઇક્વેશન્સ અ લાઇન પાસિંગ થ્રુ ધ પોઈન્ટ ઇન્ટરસેક્શન ઓફ એક્સ માઇનસ થ્રી વાય પ્લસ ઝીરો એન્ડ ટુ એક્સ માઇનસ થ્રી વાય પ્લસ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઇટ ઇઝ પેરેલલ ટુ લાઇન જોઈનિંગ દેન પોઈન્ટ વન વન એન્ડ ઝીરો માઇનસ વન ફાઇન્ડ ધ ઇક્વેશન્સ અગેન વી કમ્પેર ધ ટુ ઇક્વેશન્સ વી ગેટ વાય ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ વન એન્ડ અગેન ટુ પોઇન્ટ્સ આર ગિવન જસ્ટ યુઝ ધ સ્લોપ ફોર્મ્યુલા સબ ધ વેલ્યુઝ યુ ગેટ સ્લોપ ઇઝ ઇક્વલ ટુ ટુ હવે આપણે બે પોઈન્ટ જવાબ મળ્યો તે ઇન્ટરસેક્ટ પોઈન્ટ મૂકીશું અને સ્લોપ એમ ઇઝ ઇક્વલ ટુ ટુ મૂકીશું આપણને જવાબ મળે વાય માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ માઇનસ વન ઓપન ધ બ્રેકેટ વાય માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ માઇનસ ટુ માઇનસ ટુ માઇનસ ટુ કેન્સલ થઈ જાય ઇક્વેશન મળે વાય ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ ઇફ ધ જોઈનિંગ પોઈન્ટ હવે કે શોધવાનો છે અત્યારે શોધી તો પણ બધું આપી દીધું હતું અને આપણે બધું જલ્દી જલ્દી વેલ્યુઝ મૂકી દીધી ને જલ્દી જલ્દી જવાબ મળી ગયો પણ હવે આપણને એવું કીધું પોઈન્ટ આપ્યો છે એમાં કોઈ વેલ્યુ મિસિંગ છે તમારે વેલ્યુ શોધવાની છે તો ધારો કે આપણી પાસે છે લાઇન જોઈનિંગ કે માઇનસ થ્રી સિક્સ સિક્સ ઇન પેરેલ ટુ ધીઝ ઇઝ વન ઓકે તો ફાઇન્ડ ધ વેલીઝ ઓફ કે અહીંયા આપણને ટુ પોઈન્ટ્સ આપ્યા છે પેરેલ કીધી છે પેરેલલ હોય બે લાઇન તો બંનેના સ્લોપ કેવા હોય સરખા એટલે આપણે પહેલાં બે બિંદુઓ છે એના માટે એક સ્લોપ શોધીશું બીજા બે બિંદુ છે એના માટે બીજો સ્લોપ શોધીશું પહેલાંનો જે સ્લોપ શોધીશું એને એમ વન કહીશું બીજાનો જે સ્લોપ શોધીશું એને એમ ટુ કહીશું અને પાછું કહીશું કે બંને લાઇન પેરેલ છે એટલે બંનેના સ્લોપ કેવા છે સરખા જો બંને સરખા હોય તો બંનેને કમ્પેર કરીએ અને આપણે એના પરથી કેની વેલ્યુ શોધીશું તો આપણને પહેલાં માટે મળે એમ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો માઇનસ સિક્સ અને અહીંયા મળશે કે માઇનસ થ્રી માઇનસ સિક્સ સો સિક્સ અપોન ઓપન ધ બ્રેકેટ કે માઇનસ થ્રી માઇનસ સિક્સ ઇઝ બીકમ માય કે માઇનસ નાઇન બીજા બે બિંદુ ઉપરથી મળ્યો એમ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ માઇનસ ટુ કે અપોન ટુ માઇનસ સેવન ટુ માઇનસ ટુ કે અપોન માઇનસ બંને પેરેલલ છે બંનેના સ્લોપ સરખા હોય સો ટેક એમ વન ઇઝ ટુ એમ ટુ વી ગેટ માઇ માઇનસ સિક્સ અપોન કે માઇનસ નાઇન ઇઝ ઇક્વલ ટુ ટુ માઇનસ ટુ કે માઇનસ છેદમાં હોય વચ્ચે ઇક્વલ હોય તો ચોકડી ગુણાકાર કે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું અને એના પરથી જવાબ મેળવવાનો સો માઇનસ માઇનસ બી કોમ પ્લસ થર્ટી ધેર આર ટુ બ્રેકેટ્સ ટુ માઇનસ ટુ કે માઇનસ નાઇન અગેન ઓપન ધ બ્રેકેટ્સ આ બે બ્રેકેટ અહીંયા આપ્યા છે એ બંનેને આપણે મલ્ટિપ્લાય કરીશું તો પણ ઇક્વેશન મળશે થર્ટી ઇઝ ઇક્વલ ટુ ટુ કે માઇનસ એટીન માઇનસ સ્ક્વેર પ્લસ એટીન કે બે બિંદુઓ જોડે લઈ લઈએ કે સ્ક્વેરને પહેલાં મૂકી દઈએ તો માઇનસ ટુ સ્ક્વેર ટુ પ્લસ ઇઝ કે માઇનસ એટીન અગેન ડુ યુ નો ફેક્ટર્સ ફોર્મ્યુલા ફેક્ટર યુઝ કરવાના એટલે કે આપણે અવયવો પાડવાની પદ્ધતિ તો આપણી પાસે અહીંયા પહેલાં તો ટુ વડે ડિવાઇડ કરો કે સ્ક્વેર માઇનસ ટેન કે ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ફોર અહીંયા અવયવો પાડીએ એટલે કે ફેક્ટર પાડીએ તો સિક્સ ફોર ઝા ટ્વેન્ટી ફોર તો બે મળે સિક્સ અને ફોર છ ચોક ચોવીસ છ અને ચાર બે આપણને અવયવ મળે કે સ્ક્વેર માઇનસ સિક્સ ક્વેર માઇનસ ફોર કે ઇઝ ઇક્વલ પ્લસ ટ્વેન્ટી ફોર ઇક્વલ ટુ ઝીરો સો યુ ગેટ ટુ બ્રેકેટ્સ કે માઇનસ સિક્સ કે માઇનસ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝીરો એટલે કે કે માઇનસ સિક્સ બરાબર ઝીરો અથવા તો કે માઇનસ ફોર બરાબર ઝીરો તો આપણને કેની બે વેલ્યુ મળશે કે ઇઝ ઇક્વલ ટુ સિક્સ ઓર કે ઇઝ ઇક્વલ ટુ ફોર આવી જ રીતે આપણી પાસે ઇન્ટરસેપ્ટ મેડમે આપણને હમણાં જ સમજાયું કે ઇન્ટરસેપ્ટ આપેલા હોય તો શું કરાય ફાઈ એક્સ પ્લસ સેવન વાય માઇનસ ઇન્ટરસેપ્ટમાં કશું નહીં કરવાનું એક્સને એકલો રાખવાનો એની જોડે જે હોય એ બધાને નીચે છેદમાં જવું જોઈએ વાયની સાથે પણ જે કોર્ડિનેટર હોય એની સાથે તો ના હોય એ છેદમાં જવો જોઈએ તો એને માટેની ઇક્વેશન છે એક્સ અપોન એન પ્લસ વાય અપોન બી ઇઝ ઇક્વલ ટુ વન એટલે કે ઇક્વલ ટુ સાઇન પછી કોન્સ્ટન્ટમાં કમ્પલસરી વન હોવો જોઈએ અહીંયા આપણી પાસે છે માઇનસ ટુ તો મારે માઇનસ ટુની જગ્યાએ વન કરવો હોય તો આખા ઇક્વેશને કોની વડે મારે ડિવાઈડ કરવું પડે માઇનસ ટુ તો આપણને મને મળે ફાઈ એક્સ અપોન માઇનસ ટુ સેવન વાય અપોન માઇનસ ટુ વન થઈ ગયા હવે એક્સનો કો ફેક્ટર કયો કહેવાય ફાઈ અપોન માઇનસ ટુ ફોર્મ્યુલા કઈ છે એક્સ અપોન એ તો આમ ફાઈ છે ને એ અંશમાં છેદનો છેદ અંશમાં ને ડુ નો દેટ ડિનોમીટર ઓફ ધ ડિનોમીટર બીકમ ન્યુમરેટર સો માઇનસ ટુ બાય એ એનો નીચે આવશે ફાઈવ તો એ ડિનોમીટરમાં જશે સેવન મલ્ટિપલમાં છે દિઝ અગેન બીકમ ડિનોમીટર ઓફ ધ ડિનોમીટર તો જવાબ મળે એક્સ અપોન માઇનસ ટુ બાય ફાઇવ પ્લસ વાય અપોન માઇનસ ટુ બાય સેવન ઇઝ ઇક્વલ ટુ વન હવે એને કમ્પેર કરો એની સાથે ધીસ ઇક્વેશન એક્સ અપોન એ પ્લસ વાય અપોન બી ઇઝ ઇક્વલ ટુ વન સો ધીસ એક્સ અપોન માઇનસ ટુ બાય ફાઇવ પ્લસ વાય અપોન ઇઝ ઇક્વલ ટુ વન તો એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ બાય ફાઇવ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ બાય સેવન તો બે ઇન્ટરસેપ્ટ મળ્યા એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ બાય ફાઈવ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ બાય સેવન આવી જ રીતે આપણે બધા એક્ઝામ્પલ્સ ગણવાના છે મારી પાસે ઘણા બધા એક્ઝામ્પલ્સ છે ટાઈમ લિમિટ છે થેન્ક યુ બાય ઝેક થેન્ક યુ મેડમ થેન્ક યુ સ્ટુડન્ટ્સ એન્ડ બેસ્ટ ઓફ લક સંતામ ઓઇલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન